ॐ नमो अरिहंताणं ॐ नमो सिद्धाणं ॐ नमो आयरयाणं ॐ नमो उवज्जायाणं नमो लोये दर्शनम च चारित्रम च तप संयमश्च शरणो शरणो भगवान महावीर। आप सौना हृदय में बिराजमान एवा तीर्थंकर परमात्मा भगवान महावीर स्वामी ना अंश ने वंदन करीने मरी आजनी वातनो प्रारंभ करूँ छू। અહીં આવ્યા પછી હું ટ્રસ્ટીને શોધતો હતો કે ટ્રસ્ટી ક્યાં છે, એમને પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે પૂજ્યશ્રીનો આજે જન્મદિવસ છે તો હું પણ જાણતો હતો, પણ મને ખબર પડી કે આજે મારી પણ એક રજત જયંતિ છે, આપણે પણ થોડું આપણું તો વિચારવું જોઈએ ને, માત્ર બીજાનું। અને સાહેબજી આ એ રીતે રજત જયંતિ છે કે 1983માં આ જ રીતે પૂજ્યશ્રીના 53મા જન્મ દિવસે મેં સ્વાધ્યાય આપ્યો હતો અને આજે આ એનું 25મું વર્ષ છે। મને ખ્યાલ નહીં, જો મને ટ્રસ્ટી મહોદય પહેલા મળ્યા હોત તો હું કહેત કે આ કાર્યક્રમ સાથે અમારો રજય જયંતિ વ્યાખ્યાનનો કાર્યક્રમ પણ રાખવો જોઈએ। આજનો આ દિવસ એ કેમ વિશિષ્ટ છે, બહુ વિચાર કરતો હતો હું। એનું પહેલું કારણ એ કે અહીં આવીએ એટલે સદ વાચનનો ઉત્સવ અનુભવવા મળે છે। પૂજ્યશ્રીના લગભગ બધા પુસ્તકો મેં વાંચ્યા છે અને મારી શરૂઆતમાં હું સાધક સાથીની પાછળ આજની ભાષામાં કહું તો દીવાનો થઈ ગયેલો। એનું કારણ એ કે નિશાળમાં હું છોક બહેનોને નાની ભણાવતો, આમ તો યુનિવર્સિટીમાં ભણાવતો પણ નિશાળમાં શિક્ષણ આપવા જતો, એનું નામ હતું નીતિ શિક્ષણ, અને એમાં મને બહુ મૂંઝવણ થતી કે આ બહેનોમાં સારા સંસ્કારને માટે કયું પુસ્તક મેળવવું। અને મને આપણે એ કહેવું છે કે આજથી વર્ષો પહેલાં, બહુ શરૂઆત જ્યારે એ પ્રગટ થયું ત્યારે મને સાધક સાથી મળી ગયું અને મારી, કારણ કે યુનિવર્સિટીમાં ભણાવનારને 7મા ધોરણની બહેનોને ભણાવવું વધારે અઘરું પડે, કાવું કાવું થતું હોય, અને હું સફળ થયો એ વખતે તો, અને ત્યારથી માંડીને અત્યાર સુધીની આ સંસ્થાની જે સદવાચનની યાત્રા છે એ પોતાની એક જુદી મિસાલ છે, એક આગવી વિશેષતા છે કે જ્યાં આટલું વ્યાપક ધોરણે, નહીં તો આપણે તો બને એટલા જેમ નાના થઈએ હજી નાના થઈએ હજી નાના થઈએ, હજી એક ભાગ પડે બીજો ભાગ પડે ત્રીજો ભાગ પડે। એટલે હું ઘણીવાર કહું છું કે આ અત્યારે લોકો એમ કહે છે કેવી દેશની દશા છે, પણ મેં કીધું કે આમાં દેશ છે જ નહીં, કોઈ ગુજરાતી છે, કોઈ બંગાળી છે, કોઈ મહારાષ્ટ્રીયન છે, ભારતીય તો મળતો જ નથી આપણને, કારણ કે જુદા પડવાની બાબતમાં આપણે બહુ નિષ્ણાત છીએ। તો એવે સમયે આવું વ્યાપક ધોરણે એક સરસ સાહિત્ય આપવું જે સામાન્ય માણસથી માંડી અને આધ્યાત્મિક વ્યક્તિ સુધી પહોંચી શકે,
જે સામાન્ય ગ્રંથથી માંડી અને આધ્યાત્મિક ઊંચાઈનો ગ્રંથ પણ આપણને પ્રાપ્ત થાય. એટલે હું આને જ્યારે જ્યારે આવું ત્યારે માનું કે આજે આ સાહેબજીનો જન્મદિન નથી, આજે તો સદવાચનનો ઉત્સવ છે. બીજો એક મારો હંમેશનો અનુભવ છે, અને એ અનુભવ એ છે કે સદજીવનનો આ ઉત્સવ છે. આપણે બધા શોધતા હોઈએ છીએ આજના સમયમાં, આજના યુવાનો જેને રોલ મોડેલ કહે છે, કે મારે એક આદર્શ શોધવો છે કે કયા આદર્શ પ્રમાણે હું દ્રષ્ટિ રાખીને ચાલી શકું. સાહેબજીનું જીવન એ કેટલો મોટો આદર્શ છે તો હમણાં પૂજ્ય આચાર્યશ્રી કહું ત્યારે પણ આપણને ખ્યાલ આવે છે કે એવા આદર્શ આપણને જ મળે. એટલે આ બીજો સદજીવનનો ઉત્સવ મારી દ્રષ્ટિએ છે. ત્રીજો જે ઉત્સવ છે એ આપણે માટે સાર્થકતાનો ઉત્સવ છે. જીવનમાં માણસ બધું જ કરે પણ એક વસ્તુ હંમેશા અભાવ અનુભવતો હોય છે, એના હૃદયમાં કોઈક ને કોઈક અભાવ છે. તમે જુઓ અહીંયા આવો એટલે તમારો અભાવનો જે સ્વભાવ છે ને ચાલ્યો જાય છે. અહીંયા આવ્યા પછી તમને એક પ્રકારની ધન્યતાનો, એક પ્રકારના આનંદનો અનુભવ થાય છે. ચોથો અને મારા અને આપણે માટે છે. હું ઘણી વાર દેરાસરમાં જઈ અને દર્શન કરતો હોઉં ત્યારે એમ નથી કહેતો કે હે ભગવાન આટલું આપજે આટલું આપજે. હું ભગવાનને ઊંધી વાત કરું છું કે વાહ ભગવાન, તું તો બહુ અદ્ભુત છે ને, કેટલું બધું મને આપ્યું છે, તે પાર વિનાનું આપ્યું છે. કૃતાર્થતા, આપણા સ્વભાવમાં કૃતાર્થતાનો બહુ ઓછો અંશ છે કે જે બીજી વ્યક્તિએ આપણને જો ન આપ્યું હોત તો આપણે ક્યાં હોત. આપમાંથી સૌ કોઈ પોતાના જીવનમાં વિચાર કરે કે જો આ સત્સંગનો મને લાભ ન મળ્યો હોત તો મારા જીવનમાં કેટલી બાદબાકી હોત અને કેટલી દુષ્ટતાઓનો હું સરવાળો કરતો હોત. એટલે મારે મન આ એક કૃતજ્ઞતાનો અવસર છે. આપણે કૃતજ્ઞતા પ્રગટ કરી, આપણા સ્વભાવમાં નથી આ વસ્તુ. આપણે આદર પ્રગટ કરીએ છીએ પણ કોઈની કૃતજ્ઞતા નથી પ્રગટ કરતા, કે એક એવી કૃતજ્ઞતાનો અનુભવ કરીએ કે જ્યાં બહુ મોટી વાત, અને મેં ભારતમાં બહુ ઓછા એવા આધ્યાત્મિક વ્યક્તિઓ જોયા છે, જેમાં કદાચ મા આનંદમયીનું નામ મૂકું, પૂજ્યશ્રી મોટાનું મૂકું અને પૂજ્યશ્રીનું મૂકું, કે જેમના જીવનમાં આધ્યાત્મિકતાની સાથોસાથ વાત્સલ્યનું ઝરણું વહેતું રહ્યું છે. આવું વાત્સલ્ય કે જે માત્ર તમારા હૃદયની પડખો પડખ હોય અને એ પડખો પડખ રહીને તમારા સ્વાભાવિક સુખ દુઃખમાં પણ રસ લેતા હોય. નહીં તો જ્ઞાનીનું એક લક્ષણ એવું થયું કે ઉપરથી બોલે નીચે વાળા સાંભળે. આટલું સમજ્યા ન સમજ્યા હોય તો સમજો, સમજી લો, બસ આ આદેશની જ વાત હોય. ભગવાનની વાણીમાં જુઓ પારાવાર વત્સલતા છે. એવું એક વિરલ વાત્સલ્ય એ અહીંયા જોવા મળે છે. અને એટલે આ સદવાચન સદજીવનનો ઉત્સવ છે, આ સાર્થકતા અને કૃતાર્થતાનો ઉત્સવ છે, અને એનાથી વધારે આ શ્રદ્ધાનો ઉત્સવ છે. આપણી એક શ્રદ્ધા અને એ શ્રદ્ધાનો શું મહિમા છે. સ્વયં ઋગ્વેદમાં એ કહે છે કે અમે પ્રાતકાળે, મધ્યાહ્ન સમયે અને સંધ્યા કાળે શ્રદ્ધાનું આલંબન કરીએ છીએ અને કામના કરીએ છીએ કે હે શ્રદ્ધા દેવી, તમે સદૈવ અમારામાં નિવાસ કરજો. આપણી એક શ્રદ્ધા, સદતત્વમાં શ્રદ્ધા, અધ્યાત્મમાં શ્રદ્ધા, વાત્સલ્યમાં શ્રદ્ધા, પ્રેમમાં શ્રદ્ધા, જીવનમાં શ્રદ્ધા, હૂંફમાં શ્રદ્ધા, આનંદમાં શ્રદ્ધા, વિકાસમાં શ્રદ્ધા, આ બધી શ્રદ્ધાઓનો એક સરવાળો કરો ત્યારે અહીંયા ઉત્સવ યોજાય છે. એટલે આ જન્મદિવસ એ મારી દ્રષ્ટિએ આ એક ઉત્સવ છે. અને એવો જે ઉત્સવ જેનો વિચાર કરીએ, તુલસીદાસજીએ કહ્યું શ્રદ્ધા બિના ધર્મ નહીં કોઈ.
જો શ્રદ્ધા હશે તો જ તારાથી ધર્મનું પાલન થશે. અને સ્વયં પ્રભુ મહાવીર સ્વામી, વિચાર કરો, એક શ્રાવકની પ્રશંસા કરે છે. વાહ, કેવો સરસ મારો શ્રાવક! અને કોની સમક્ષ કરે છે? સાધુઓની સમક્ષ કરે છે. સાધુઓને કહે છે કે આ મારા શ્રાવકને જુઓ, કેવો સરસ શ્રાવક છે. તમે રજોહરણ રાખો છો, પણ જરા આની શક્તિ ને આની તાકાતનો વિચાર કરો. કામદેવ શ્રાવક, જે કામદેવ શ્રાવક, આપણે જાણીએ છીએ કે 18 કોટી દ્રવ્ય અને 10-10 હજાર ગાયો વાળા 6 વ્રજનો માલિક હતો. આ બધું ત્યજીને, છોડીને, પૌષ્ટ શાળામાં બેસીને તપ અને ત્યાગથી જીવન ગાળવા લાગ્યો. સૌધર્મેન્દ્રે કહ્યું, આ માણસ છે, એ માણસને ક્યાં ધન આપીશ, ક્યાં રૂપ આપીશ, ક્યાં સંપત્તિ આપીશ અને ક્યાં લલચાવીશ તો પાછો પડી જશે. અને આવીને એણે કહ્યું, કામદેવ શ્રાવક, આમાંથી તું નિવૃત્ત થા ધર્મમાંથી, નહીં તો હું તારું ખડગ લઈને મસ્તક છેદી નાખીશ. ત્યારે કામદેવ શ્રાવક જે ઉત્તર આપે છે કે આવો, ખડગથી મસ્તક છેદીશ, મારું અંતર તો નહીં છેદી શકે. કામદેવ શ્રાવક એને ઉત્તર આપે છે કે આ ધર્મ એ મારો અલંકાર નથી, એ મારું ઘરેણું નથી, એ કોઈ મેં પહેરેલી વસ્તુ નથી. આ ધર્મ એ તો મારી ત્વચા છે, મારી સ્કીન છે. અને ત્યારે એને એ સૌધર્મેન્દ્ર દેવ નિષ્ફળ જાય છે. અને ભગવાન મહાવીર સ્વામી પૃષ્ઠ ચંપામાં ચાતુર્માસ સમયે પોતાના સાધુ વર્ગને અને શ્રાવક વર્ગને કહે છે, સાચી શ્રદ્ધા હોય એ કામદેવ શ્રાવકની છે. જુઓ, ત્યારે શ્રદ્ધાનો આટલો મહિમા છે. કારણ શું? કારણ એ છે કે વ્યક્તિની શ્રદ્ધા એ એના બાહ્ય જીવન અને આંતરચેતના બંને પર એક સાથે પ્રભાવ પાડે છે. હું માત્ર આંતરચેતનાની આપણે વાત નથી કરતો, બાહ્ય જીવન પર પણ પ્રભાવ પડે છે. એકવાર શ્રદ્ધા બેઠી એટલે આખું આકાશ ખુલી જશે. અને એને પરિણામે એવી જે શ્રદ્ધા છે, જેને પરમાત્માએ સ્વયં કહ્યું છે, શ્રદ્ધા પરમ દુર્લહા, આ શ્રદ્ધા અત્યંત દુર્લભ છે એમ પરમાત્માએ વારંવાર કહ્યું છે. કારણ કે માણસનું ચિત્ત બહુ નાસ્તું હોય છે, દોડતું હોય છે અને ભાગતું હોય છે. એ વૃત્તિથી ભાગે છે. મારી તો એક ઈચ્છા છે કે કોઈક વ્યક્તિ, અહીંયા તો બધા એક એકથી અવર્ણનીય વ્યક્તિઓ છે, પૂજ્યશ્રી છે, પૂજ્ય ભાનુવિજયજી છે, ગોકુળભાઈ છે, સ્વામીજી છે, પણ કોઈક વ્યક્તિએ આ વૃત્તિનું એનાલિસિસ લખવા જેવું છે. આ જગતને હવે સૌથી મોટા મોટો ડિસીઝ લાગુ પડ્યો હોય તો આ વૃત્તિનો ડિસીઝ લાગુ પડે છે. અને જો કોઈ એ વૃત્તિના ડિસીઝમાંથી કેવી રીતે બહાર આવવું એને બરાબર માઇક્રોસ્કોપથી જુએ, હા, એમ કે આ 1 કરોડ મળે ને એટલે બસ છોડી દેવું છે, હવે નહીં, સાહેબ 1 કરોડ સુધી બરાબર છે. 1 કરોડ મળ્યા પછી એમ થાય કે ના ના, હજી 2 કરોડ તો બાકી છે. 2 કરોડ મળ્યા પછી એમ થાય કે આ મહેન્દ્રભાઈ પાસે 10 કરોડ છે, નથી, માટે જ એમનો દાખલો આપું છું. તો મારે હવે એ મહેન્દ્રભાઈ જેવા થવું છે. મહેન્દ્રભાઈ જેવા 10 કરોડ પ્રાપ્ત થયા પછી વિચાર થાય કે હજી મારે પૈસા તો મારે, પણ નંબર 1 નથી થયો. પછી નંબર 1 થવું એટલે મોટા મોટી ચિંતા એ થાય કે હવે નંબર 1 જાળવી રાખવાનો છે મારે. એટલે માણસની વૃત્તિ એ એક જગા ઈચ્છે છે કે અહીંયા અટકી જવું, પણ એ અહીંયા આવે ને એટલે બીજો જમ્પ લગાવે છે, પછી ત્યાંથી ત્રીજો જમ્પ લગાવે. અને આ વૃત્તિઓ હંમેશા હાઈ જમ્પ જ કરતી હોય છે, ઊંચો કૂદકો જ લગાવતી હોય છે. અને ત્યારે એ વૃત્તિને જો કોઈ સ્થિર કરી શકે, આપણું ચિત્ત, ઉપનિષદે બહુ સરસ કહ્યું છે, ચિત્તમેવ હિ સંસારમ, તારું ચિત્ત એ જ તારું સંસાર છે, તારું જગત છે. તમે આધ્યાત્મિક છો, ભૌતિક છો કે જે કંઈ છો, તે એ કોણ કહી શકે, એ બીજું કોઈ નહીં કહી શકે, એ તમારું ચિત્ત જ કહી શકશે.
તમારા ચિત્તને પૂછો અને જે જવાબ મળે એ જવાબ એ એનો સરવાળો છે, અથવા એ જવાબ એ એનો સાચો જવાબ છે. અને ત્યારે એ માણસ જે શ્રદ્ધા તરફ જાય છે, અને શ્રદ્ધા બે વાત માગે છે. શ્રદ્ધા પહેલા માગે છે પ્રેમ. પ્રેમ વગર શ્રદ્ધા શક્ય જ નથી. આપણે દુર્ભાગ્ય એવું માન્યું કે આપણા અંતરની હુંફાળી લાગણીઓ, પ્રેમાળ લાગણીઓ, સ્નેહાળ લાગણીઓ એને સૂકવી નાખીએ એટલે જ અધ્યાત્મ. આ વાત ખોટી છે. અંતરની એ જ મીઠી મીઠો પ્રેમ તો હોવો જ જોઈએ, પણ એની સાથો સાથ. નહીં તો મહાવીર સ્વામી શા માટે યશોદાની રજા લીધી? નહીં તો મહાવીર સ્વામી શા માટે જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે પોતાની ગૃહ માતાને વંદન કર્યા? શા માટે? કારણ કે પ્રેમ જો ભીતરનો પ્રેમ છે એનો જ આ એક વ્યાપક સ્વરૂપ થતું જાય છે. અને બીજી વાત છે એ સર્વ સમર્પણ, બધું જ સમર્પી દેવું. અને બધું સમર્પી દઈએ ત્યારે કેવી દશા હોય છે, કેવી વિચાર આપણા ચિત્તમાં જાગે? તમે એક સ્થળે લખ્યું છે કે રાત કે વીરાને મેં, રાત કે સુમસુમ સુમસામ વીરાને મેં હમ ચલતે હૈ, કોઈ જ નથી હોતું સાથે. સુમસામ વીરાના, વીરાન એટલે ઉજ્જળ. રાત કે સુમસામ વીરાને મેં હમ ચલતે હૈ, મંઝિલ પર હમ અકેલે સફર કરતે હૈ. આ મંઝિલ ઉપર કોઈ સગા વાળા, મિત્રો, ધામ ધૂમ કશું નથી આવતું. મંઝિલ પર હમ અકેલે સફર કરતે હૈ, ઘને અંધેરે મેં ભી સિતારે ભી સાથ નહીં દેતે. આ અંધકાર એટલો છે કે મને બહાર વીરાન છે, ભીતર ઉપર અંધકાર છે, હું એકલો છું. અને ત્યારે શું છે મારી પાસે? છેલ્લી પંક્તિમાં લખ્યું છે મેં, ઉમ્મીદો કે દિયે જલાકર હમ સફર કરતે હૈ. મારી પાસે પેલી ઉમ્મીદ છે, પેલું કંઈક પામવાની ઉમ્મીદ છે, અને એ ઉમ્મીદનો દીવો સળગાવીને હું આજ આગળ ચાલી રહ્યો છું. શ્રદ્ધા, મારે આપને એ કહેવું છે, એ આપણી દ્રષ્ટિએ જોઈએ તો એક ઉમ્મીદનો દીવો છે. શ્રદ્ધાના ઘણા પ્રકાર છે. એક અતિ તીવ્ર ચંચળ એવી શ્રદ્ધા હોય છે, તીવ્ર વેગી શ્રદ્ધા. અને એ શ્રદ્ધા એવી હોય છે કે ઘણા માણસને એકવાર એક સિદ્ધાંત વાંચ્યો, ખ્રિસ્તી ધર્મનો ની કરુણા વાંચી એટલે એમ થાય સાહેબ આ જ ધર્મ શ્રેષ્ઠ. ઇસ્લામનું બંધુત્વ વાંચ્યું એટલે એમ થાય કે ના, બધું ખોટું. આ ઇસ્લામમાં તો જુઓ ગરીબ અને તવંગર બે સાથે ઉભા રહી નમાજ પડે છે. જૈન ધર્મનો ત્યાગ જોયો એટલે એમ થાય કે બસ બરાબર છે સાહેબ, હવે આપણે આ ઇસ્લામમાં નથી માનતા, જૈનમાં માનીએ છીએ. અને એમાં વળી કંઈક ઓશો મળી ગયા તો કે ના સાહેબ, હવે આપણે આ ઓશોમાં બેસી ગયા છે. કેટલાક માણસોની શ્રદ્ધા આવી અતિ ચંચળ અને તીવ્ર વેગી હોય છે. એનું મુખ્ય કારણ એ કે એમની પાસે કોઈ મૂલ્ય શ્રદ્ધા હોતી નથી. તમારી પાસે મૂલ્યમાં શ્રદ્ધા હોય તો જ તમને જીવન શ્રદ્ધા અને ધર્મ શ્રદ્ધા મળી શકે. જો કોઈ મૂલ્યમાં શ્રદ્ધા નહીં હોય તો ફાંફા મારીશું, સાદા શબ્દોમાં કહીએ તો. અને ત્યારે પહેલી શ્રદ્ધા એને એ છે અતિ ચંચળ, જે માણસોની, કેટલાક માણસોની શ્રદ્ધા હોય છે તે. બીજી શ્રદ્ધા એ પ્રયોજનલક્ષી શ્રદ્ધા છે, જેમાં આપણે કહીએ કે હે ભગવાન, હવે આ મંત્ર ભણું છું ને મારા ઉપર આવતી આપત્તિ દૂર કરી દેજે. સમન્સ મોકલ્યું ભગવાનને, વોરંટ મોકલ્યું, હાજરા હજુર થવાનું કહ્યું. આપણે કહીએ કે બસ આ મંત્ર બોલ્યો અને હવે મારી દુઃખ આ ઉવસ્યગ્રમ સ્તોત્રથી જતું રહે. આ છે પ્રયોજનલક્ષી. અને મારું જેવું દુઃખ જતું રહ્યું એટલે મંત્ર જતો રહ્યો, સીધો હિસાબ છે. તો એક બીજી જે શ્રદ્ધા, એ શ્રદ્ધા એ પ્રયોજનલક્ષી, પ્રયોજનબદ્ધ શ્રદ્ધા છે. એ કેવી છે? એ સ્વાર્થલક્ષી શ્રદ્ધા છે, પદાર્થલક્ષી શ્રદ્ધા છે. મને આ પદાર્થ મળે ત્યાં સુધી આ મારી શ્રદ્ધા. અને ત્રીજી છે બાહ્ય પ્રાપ્તિને લક્ષ્ય કરતી શ્રદ્ધા છે. ત્રીજી શ્રદ્ધા, શ્રદ્ધા શબ્દ ક્યાં ક્યાં આપણે પ્રયોજીએ છીએ, એ અંધશ્રદ્ધામાં પ્રયોજીએ છીએ. ઘણા માણસોને ભારે અંધશ્રદ્ધા હોય છે. હમણાં એક ગામડામાંથી કેટલાક લોકો આવ્યા
અને એમને કહ્યું કે સાહેબ એક કામ કરી દો ને અમારું. એ ગામના લોકો પરિચિત હતા, એમણે શીતળા માતાનું મંદિર બનાવ્યું હતું અને કે હવે અમે આ શીતળા માતાના મંદિરનો ફાળો ઉઘરાવીએ છીએ, 6-1 મહિના પછી એનું ઉદ્ઘાટન છે અને તમારે હાથે રાખો. મેં કીધું ભાઈ હવે તમને ખબર હોવી જોઈએ કે શીતળા નથી રહ્યા ક્યાંય, સરકાર પણ શીતળાના એક કેસ ઉપર 1,000 રૂપિયાનું ઇનામ આપે છે. એટલે હવે શીતળા માતાનું મંદિર નહીં, તમે કોઈ બાળ મંદિર બનાવો તો ઉદ્ઘાટન માટે હું આવું. અને બન્યું એવું. મજાની વાત એ છે કે એ અંધશ્રદ્ધા દૂર થતા જે શીતળા માતાના મંદિરમાં જનારા મંદિરની વાત થતી હતી ત્યાં બાળકોને ભણવાનું સરસ મજાનું મંદિર ઊભું થયું. તો અંધશ્રદ્ધા, મારે આપને એ કહેવું છે, એ કદાચ માણસના જીવનને અત્યંત હારક છે. અને એટલે જ અંધશ્રદ્ધામાં મૂળ ક્રિયાનો મર્મ જતો રહે છે. આપણે જાણીએ છીએ ને, જે કોઈ રસ્તામાં આવ્યો મિચ્છામી દુકરમ થઈ ગયા સાહેબ, કોઈ એક બાકી ન રહે. મારા એક મિત્ર મને હંમેશા કહેતા કે કુમારપાળ આ કઈ મદ્રાસી વાનગી છે, તમે રોજ બોલ્યા કરો છો મિચ્છામી દુકરમ મિચ્છામી દુકરમ. કંઈક તો જરા વિવેક રાખો, કોઈ જેને ભૂલ કરી છે એની ક્ષમા માગો, એની જ માગો. પહેલાં તો એ જ કરો, પછી બીજાની પાસે જાઓ. પણ મેં તમને કહ્યું બાહ્ય ક્રિયા. એક સ્કૂલમાં એવું બન્યું કે શિક્ષકે પ્રશ્ન કર્યો, એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ તાજમહાલ કોને બંધાવ્યો? એ પહેલાં એ કહ્યું કે તાજમહાલ તો અકબરના પૌત્રે બંધાવ્યો. ના ના, એમની તમે બરાબર નામ બોલો, સાચું નામ બોલો કે છે. હા, તો કે તાજમહાલ તો એવું છે ને કે બહુ યાદ નથી આવતું, પણ મોગલ બાદશાહ જહાંગીરના પુત્રએ બનાવ્યો. ના ના, એ તો બરાબર છે, પણ તમે ખરેખર કોણ હતો એનો સર્જક? તાજમહાલનો સર્જક તો મુમતાઝ બેગમનો પ્રિય પતિ હતો, એને બનાવ્યો. અરે પણ તમે કંઈ મૂળ નામ તો કહો. પેલું કે મૂળ યાદ નથી આવતું, એની તો આ ચિંતા છે. એના દાદા યાદ આવે છે, એના પિતા યાદ આવે છે, એની પત્ની યાદ આવે છે, પણ મૂળ નામ શાહજહા યાદ નથી આવતું, એની તો તકલીફ છે. કે આ ક્રિયામાં આપ જે અંધશ્રદ્ધામાં આવું થાય છે, મૂળ નીકળી ગયું હોય છે અને બહાર એક લીપણ ચાલતું હોય છે, એ લીપણથી માણસ કામ કરતો હોય છે. અને તમે જુઓ, ભણેલો ગણેલો માણસ વધારે અંધશ્રદ્ધાળુ છે એવું મને અનુભવે લાગે છે. હા, મને કે અમને ઘણી વાર કે સાહેબ આ કાળ ચોઘડ્યું છે ને હમણાં ન નીકળાય. મેં તમે કોઈ દિવસ, મેં હજી સુધી દુનિયામાં એક માણસ એવો જોયો નથી કે નીચે પ્લેનની નીચે ઊભો હોય, પાયલોટને કહેતો હોય ખબરદાર હમણાં 20 મિનિટ સુધી પ્લેન ના ઉપાડીશ, કાળ ચોઘડ્યું છે. કાળ ક્યારે આવે છે તો કોઈને ખબર નથી હોતી, તો હમણાં આપણે જાણીએ છીએ ત્યારે. અને મજા એ છે, માણસો મુહૂર્ત બધા જુએ. મને કે આમ ઘણી વાર તો લખ્યું હોય 12:39 કે જે હોય છે ને, કઈ મિનિટ હોય છે, કઈ 12:39 મિનિટે 12:39 મિનિટે બહાર નાચતા હોય, વિજય મુહૂર્તે બહાર નાચતા હોય, અંદર ને આવે હોય, પણ લખેલું હોય તમારી કંકોત્રી માં હોય. આપણે પણ આમ ગર્વ અનુભવીએ કે વાહ શું આ મંગળ મુહૂર્ત અદભુત છે, પણ મંગળ મુહૂર્ત જ હોય છે, સાચવવાનું હોતું નથી. મારે આપને એ કહેવું છે કે આવી પ્રથાઓને કારણે, મારે મુદ્દો આ છે, કેટલું બધું અહિત થયું છે આ અંધશ્રદ્ધાઓને કારણે. સતી પ્રથા થઈ, આ અંધશ્રદ્ધાને કારણે બાળ વિવાહો થયા, આ અંધશ્રદ્ધાને કારણે માણસ પરદેશ ગમનનો નિષેધ કરતો હતો. ત્યારે એ આપણે વિચારવું પડે કે આ શ્રદ્ધાનું જે એક અંધશ્રદ્ધામાં તો હું નથી ને. ઘણા માણસો, મેં તમને કહ્યું એમ, ગતાનુગતિક છે. ઘરેડાની મારી વ્યાખ્યા જ આ છે કે જે ઘરેડમાં ચાલે તે ઘરેડો. ઘરેડમાં જે વર્ષોથી અગાઉ કહેતું હતું મારે કરવું પડશે, અગાઉ એક જે ઘરેડમાં માણસ ચાલવા માંડે એ માણસ જ ઘરડો છે. બાકી માણસ ગમે તેટલી ઉંમરનો હોય, નવા વિચારો કરતો હોય, તો એ યુવાન જ હોય છે. અને ત્યારે જે ચોથી શ્રદ્ધા મારે આપને કહેવી છે, એ ક્ષણિક શ્રદ્ધા છે. ક્ષણિક શ્રદ્ધા થોડો વખત આવે, થોડો સમય આવે ને જતી રહે. પાછી આપણે ક્યાંક વિચાર કરીએ કે આ મને જો મારું આ કાર્ય સિદ્ધ થઈ જાય તો હું આમ કરીશ, આ મંગળવારે જઈશ, બુધવારે ફલાણા ભગવાન પાસે જઈશ. અને જેવું મારું એ કાર્ય ક્ષણિક સિદ્ધ થઈ જાય, ક્ષણવાર માટે જ છે બધું. એક મેથેમેટિક્સનો બહુ મોટા પ્રોફેસર અમેરિકાના, એક સ્ટોરમાં ગયા અને કાપડ લીધું, સરસ મજાનું કાપડ ખરીદ્યું. તો કાપડ ઉપર લખેલું 70% ટેરેલિન અને 20% કોટન. એટલે પહેલાં એ વિચાર કર્યો, કેલ્ક્યુલેટર લીધું, ગણિત તો આવડે નહીં આમ સીધું આપણા પેલું ઊંઠાના ઘડિયા તો ગયા, કે આ 70 ને 20 તો 90 થયા કે છે.
100 बाकी ना 10 क्या गया? पेला ने बोला जो भाई हूँ गणित नो प्रोफेसर छु, जीवो तेवो मानस नथी। हाँ, अने आ 70 ने 20 थे बराबर छे तो 90 थया, बाकी ना 10 क्या गया? के साहेब एवुं छे ने કે આ કપડું તમે ધોશો ને એટલે 10% ચડી જાય છે, માટે અમે આ લખ્યું, બાકી બીજું કોઈ કારણ નથી। વાત એટલી જ છે કે એક ક્ષણમાં એને થઈ ગયું કે હું ગણિતનો અધ્યાપક, આટલો વિદ્વાન અને આ માણસ મારી છેતરપિંડી કરે। એમ એક ક્ષણિક શ્રદ્ધા માણસના જીવનમાં ઘણીવાર આવી એક ક્ષણિક શ્રદ્ધા આવી જાય। અને મેં તમને કહ્યું તેમ કે કોઈ એક દેવને કે તું આ આપત્તિ દૂર કરી આપ, એ ન કરી આપે એટલે બીજા દેવ પાસે જાય, એ બીજા દેવ ન કરી આપે એટલે ત્રીજા દેવ પાસે જાય। અને એ રીતે એના જીવનમાં આવી એક ક્ષણિક શ્રદ્ધાથી ચાલતું હોય છે। એક પ્રકાર છે અશ્રદ્ધાનો, શ્રદ્ધાની વાત કરીએ તો અશ્રદ્ધા તો જોવી જ પડે। અને એ અશ્રદ્ધાનો પ્રકાર એવો છે કે જેમાં માણસ એટલો બધો બાહ્ય પ્રવૃત્તિમાં ડૂબેલો હોય કે આત્મચિંતનને કોઈ અવકાશ જ ન મળે। અને એને આત્મચિંતનને અવકાશ ન મળે એટલે એની પ્રવૃત્તિઓની રફતાર જ પૂરી થતી ન હોય, એ ઘડિયાળને ચલાવતો ન હોય, ઘડિયાળ એને ચલાવતી હોય। અને આવી પરિસ્થિતિમાં માણસની સ્થિતિ ઘડિયાળ એક એક લોલક જેવી હોય છે, અહીંથી આમ તેમ ફર્યા કરે, દોડ્યા કરે, આમ વાત ન પૂછે। મને યાદ છે એક માણસે તરત પોલીસ સ્ટેશનનો ફોન કર્યો, અરે બહુ ભયંકર ચોરી થઈ ગઈ છે। પહેલાં પૂછ્યું શું હીરામોતી ચોરી ગયા તમારા? ના ના કે નહીં, બહુ ભયંકર ચોરી થઈ છે। શું થયું કે છે? અરે કે હું મોટર લઈને બહાર ફરવા નીકળ્યો, અને ફરવા નીકળ્યો ત્યારે આમ જોયું તો મારી બ્રેક કોઈ ચોરી ગયું છે, મારું એક્સિલેટર કોઈ ચોરી ગયું છે, મારું હોર્ન કોઈ ચોરી ગયું છે, મારું મીટર કોઈ ચોરી ગયું છે, અને આવી ભયંકર ચોરી? જલ્દી આવો તમે, પોલીસ આવી ત્યાં થોડી વારમાં પેલા ફરી ફોન કર્યો, માફ કરજો હું મોટરની પાછળની સીટમાં બેઠો હતો ને એટલે આવું થયું છે। તમે જુઓ કે એ એક ક્ષણ જે છે, આવી ક્ષણિક શ્રદ્ધા, આવી ક્ષણિક અશ્રદ્ધા, અને માણસ આ અશ્રદ્ધાઓથી એટલો બધો ખેલતો હોય છે કે વાત ન પૂછો। મજા એ છે કે મોટાભાગના અશ્રદ્ધાવાન માણસો જ શ્રદ્ધાવાનોને પડકાર ફેંકતા હોય છે। તમને પૂછશે શું ફાયદો થયો જઈને આવ્યા એટલે? હવે આપણે એને એમ કહેવાય કે આમાં આના કંઈ ચેક ન લખાય, ફાયદો થયો તો અંદર થાય બહાર નહીં। હા, પણ તમે જુઓ કે અશ્રદ્ધાવાન માણસોનો જ્યારે વિચાર કરો ત્યારે એ વિચાર કરજો કે એના તો ધર્મગ્રંથ સુધી પહોંચ્યા છે, ન તો આત્માનુભૂતિ સુધી પહોંચ્યા છે। અને એટલે સાચી શ્રદ્ધા એ કોઈ હેતુમાંથી, કોઈ સ્વાર્થમાંથી કે કોઈ પ્રયોજનમાંથી પ્રગટતી નથી। એ શ્રદ્ધા ગતાનુગતિક હોતી નથી, કૃત્રિમ હોતી નથી કે આડંબરી પણ હોતી નથી। એ શ્રદ્ધા ભીતરમાંથી જાગતી હોય છે, ગહન અભ્યાસ એનો આધાર છે, ઊંડી અનુભૂતિ એનો શ્વાસ છે। અને એ શ્રદ્ધા, એવી શ્રદ્ધાને જ આપણા ગ્રંથોએ દુર્લભ કહી છે। અને એવી શ્રદ્ધા જ્યારે આપણા હૃદયમાં આવે, માણસને તો વધારે અહંકાર આવે। હનુમાનને માટે એમ કહેવાય છે કે જ્યારે એમણે લંકા દહન કર્યું, પેલા એ પૂંછડી હનુમાનની બાળી, અને પૂંછડી એ માટે કે માણસની વાંદરાને હંમેશા એની પૂંછડી બહુ વાલી હોય, એની પૂંછડી પકડો તો આવી બને, કરવું નહીં પહેલાં તો કહું છું, બહુ જ મમતા હોય એટલે એને પૂંછડી ઉપર પેલું કપડાં લગાડ્યા, તેલ લગાડીને બાળી, અને પછી હનુમાને લંકા બાળ્યા પછી સમુદ્રમાં એ પૂંછ ઠારી નાખ્યા પછી સીતાજી પાસે આવ્યા અને પૂછ્યું, સીતાજી ઓહો હમણાં તો લંકામાં કંઈક આગ લાગી હતી? હનુમાનજી કે ના ના, એ તો આ તમારા નાના બાળકનું પરાક્રમ હતું, આ નાનો બાળકનું પરાક્રમ ઘણું મોટું કહેવાય, કે બીજું કઈ નહીં, આ તો આ એક નાના બાળકનું પરાક્રમ હતું, તો કે તમે આ લંકાને આગ લગાડી? કે હા મેં લગાડી, કે છે હું બધે ફર્યો, એક 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 વિભીષણના ઘર સિવાય આખું લંકા ખાક કરી નાખ્યું, કે છે। ત્યારે પૂછે છે હનુમાનને કે આવું બધું કર્યું તમે? કે હા મેં કર્યું ખરું, પણ મને એક બહુ ચિંતા હતી મગજ મનમાં, બહુ ચિંતા હતી। તો કે શું તમને ચિંતા હતી? મને ચિંતા એ હતી કે આ મારું પૂંછડું મેં સળગ્યું ને આ લંકામાં આગ લાગી, આપ અશોક વાટિકામાં છો, એ આગની જ્વાળા તમને લાગી જશે, તો બહુ ચિંતા હતી મને। સીતાજીએ કહ્યું, હનુમાન જે રામે
તારા શરીરની સાથે આવેલા પૂંછડાના છેડામાં આગ લાગી હતી ને તને આગ લાગવા ન દીધી, એ રામ મને કઈ રીતે અશોક વાટિકા સુધી આગ લઈ ગયા? આ આનું નામ શ્રદ્ધા છે. અને એટલે આવી સાચી શ્રદ્ધા આજે આપણા જીવનમાં આવે, ઉચ્છવાસે નિશ્વાસે માત્ર એક જ રટણા હો, તું મુજમાં તું જ ધામ રચી જા. હે ઈશ્વર, તારું ધામ મારી ભીતરમાં તું રચી જા, એ આપણને ભાવના થાય. અને એટલે જ એવી સાચી શ્રદ્ધા જેને પ્રાપ્ત થાય એ કોણ કેવો થાય? સ્વામી રામતીર્થ કહે છે, એવી વ્યક્તિ સાચા આત્મતત્વને સાચી શ્રદ્ધાને પ્રાપ્ત કરનાર વ્યક્તિ અખિલ વિશ્વનો સ્વામી બને છે. આભાર. ખૂબ જ હર્ષ અનુભવીએ છીએ. બ્રહ્મ સંબોધમ શુદ્ધમ સિદ્ધમ મતમ લોકાલોક પ્રકાશકમ ગતરાગ દ્વેષ મોહા સર્વ પાપ વિવર્જિતા સર્વદા સર્વકાલેષુ તે ભવંતો જિનોત્તમા પવિત્રમ પરમમ ધ્યેયમ પરમાનંદદાયકમ ભુક્તિ મુક્તિ પ્રદમ નિત્યમ પઠતે મંગલપ્રદમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચન મુક્તારો સવ પાવ પણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્ર ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
ज्ञानी क्रिया पर शांत भावित आत्मा जितेन्द्रिय स्वयं स्तिरणो भवाम बोधे पराम तारय तुम क्षमा। संतना चरणों में अत्यंत प्रेम से भक्तिभाव की वंदन करें। संतने सृष्टि में एक प्रवेश करो, अतीन्द्रिय सृष्टि में प्रवेश करीने जे सृष्टि शरीर थी पहली बार छे, मन थी पहली बार छे, इंद्रियों थी पहली बार छे, बुद्धि थी पहली बार छे, तर्क थी पहली बार छे, बुद्धि थी पहली बार छे, शास्त्रों थी पहली बार छे, मान्यता थी पहली बार छे, ये भी एक सृष्टि कि जे सृष्टि में प्रवेश कर्या पछी दुख नहीं होतो, भय नहीं होतो, चिंता नहीं होती, खेद नहीं होतो, भार नहीं होतो, बोझो नहीं होतो, टेन्शन नहीं होतो, अने सदा आनंद जरा जीवन में हो, आठे प्रहर आनंद में हो, आठे प्रहर मस्ती में हो, आठे प्रहर खुमारी में हो, आठे प्रहर आनंद में हो, एवी सृष्टि में माली ने, एवी सृष्टि में जीवी ने, एवा सृष्टि अनुभव करीने जेमने सृष्टि अनुभव नहीं एवी दुनिया वच्चे आवीने हाथ पकड़ीने ए सृष्टि में लई जवाना माटे आवे। સંતનું આગમન ભૌતિક સૃષ્ટિમાંથી અત્યંત સૃષ્ટિમાં લઈ જવાના માટે છે। સત્તા જુદી વસ્તુ છે, સંપત્તિ જુદી વસ્તુ છે, સૌંદર્ય જુદી વસ્તુ છે, બળ જુદી વસ્તુ છે, સામર્થ્ય જુદી વસ્તુ છે, કૌશલ્ય જુદી વસ્તુ છે, વૈજ્ઞાનિકતા જુદી વસ્તુ છે, સંત પણ અલૌકિક છે। સંત આ બધાથી ન્યારા છે। કુમાર ભાઈ વાત કરી વૃત્તિઓનું પૃથ્થકરણ કરવું જોઈએ, ખરી વાત છે। પતંજલિએ પતંજલિ યોગનો પ્રારંભ કરતા પહેલા સૂત્રમાં લખ્યું કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ। આજે યોગની વાત અમે કરીએ છીએ એ ચિત્ત વૃત્તિઓના નિરોધની પ્રક્રિયા છે, કળા છે, આવડત છે, કૌશલ્ય છે, મેથડ છે, સિસ્ટમ છે। અને તમે પૂછશો કે વૃત્તિઓનો નિરોધ થાય તો શું થાય, તમે પૂછશો, શરૂઆત નથી કર્યા હજુ, શરૂઆત કરતા પહેલા પૂછશો કે આ વૃત્તિઓનો નિરોધ કરવાથી થાય શું। અને પતંજલિએ કહ્યું તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા, ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય। સમગ્ર સાધના પોતાના સ્વરૂપમાં સ્થિર થવાના માટે, જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવે રમતો રે, લેસ્યા શુદ્ધ અલંકાર્યો મોહો વણે નવી ભમતો રે। પરમ કૃપાળુદેવે કહ્યું કે જે આત્માને જાણ્યો, જે આત્માને શ્રદ્ધા થઈ, જે આત્માને પ્રતીતિ થઈ, જે આત્માનો સ્વીકાર કર્યો, એ આત્મામાં ઠરવું અને એ વૃત્તિઓને બહાર જતી રોકવી, અને સમગ્ર ભાવથી વૃત્તિ ભાઈ નિજ ભાવમાં પરમાર્થે સંકેત પોતાની વૃત્તિને પોતાના સ્વરૂપમાં ઠેરવવી, આવું અલૌકિક કાર્ય જેમને જીવનમાં કર્યું। વૃત્તિ ઉઠે, સામાન્ય માણસ છે, આ વૃત્તિ ઉઠે છે અને વૃત્તિને જીતે છે, પુરુષાર્થ કરે છે, એ સંત છે, અને વૃત્તિથી પર જે થયો છે એ વિતરાગ છે, એ વિતરાગના ચરણે બેસવું છે। આપણી ખોજ વિતરાગની ખોજ છે, અમને એવો પુરુષ જોઈએ છે આ ધરતી ઉપર, એવા પુરુષને અમારે જોગવો છે કે જેનામાં રાગ ન હોય, જેનામાં દ્વેષ ન હોય। સાહેબ, રાગ જીતવું અત્યંત કઠિન છે, અમારો અનુભવ છે। આસક્તિ જીતવી અત્યંત કઠિન છે, અમારો અનુભવ છે। અને આસક્તિ ગ્રસ્તો જીતી શકતા નથી, સાધુઓને પણ જીતતા મુશ્કેલી પડે છે, તપસ્વીઓને પણ મુશ્કેલી પડે છે, યોગીઓને પણ મુશ્કેલી પડે છે। એવી વૃત્તિ સંપૂર્ણપણે જેને જીતી એને કહેવાય છે સંત। સંતની અલૌકિક અવસ્થા છે,
वृत्ति में जीवत नहीं, वृत्ति है ज नहीं, वृत्ति में डूबत नहीं, वृत्ति है ज नहीं। આવી વૃત્તિ જેનામાં રહી નથી, વૃત્તિ જેને જીતી લીધી છે એને વૃત્તિ જ્યાંથી ઉઠે છે એવું જે પરમ તત્વ એના પ્રગટ દર્શન થાય, વૃત્તિ જ્યાંથી ઉઠે છે એવું પરમ તત્વ, ગંગા જ્યાંથી વહે છે ગંગોત્રી, વૃત્તિ જ્યાંથી ઉઠે છે એ પરમ તત્વ ચૈતન્ય તત્વ, એની અનુભૂતિમાં ગળા ડૂબ ડૂબેલો છે એને કહેવાય છે સંત। મને થોડીક પંક્તિ યાદ આવે, हरि रस पीवे ने भी जाने पाए, हरि रस पीवे ने भी जाने पाए, ये ने साचा संत कहवाए। कौन है संत कहो, कया कपड़ा पहरे संत, कई नाती में जन्मे संत, कया संप्रदाय में होए संत, કયા મતને માણે સંત, કયા અવસ્થામાં હોય સંત, કઈ પ્રક્રિયામાં જાય સંત, સાહેબ આ સંતના લક્ષણ નથી। સંત આનાથી પર, ભાષાથી પર, દેશથી પર, જાતિથી પર, જ્ઞાતિથી પર, વસ્તુથી પર, મતથી પર, માન્યતાથી પર, સાધુઓ જોવા મળશે, મહંતો જોવા મળશે, ગાદીપતિઓ જોવા મળશે, આચાર્યો જોવા મળશે, સંત જોવા મળવો ઘણો કઠિન છે। જેના જીવનમાં એક જ રસ છે, બીજો કોઈ રસ નથી, હરિરસ। આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ એ હરિનો રસ, એ આપણે ચાખ્યો નથી। જેની પાસે હરિનો રસ છે, પ્રેમનો રસ છે, ભક્તિનો રસ છે, ધ્યાનનો રસ છે, સમતાનો રસ છે, મૈત્રીનો રસ છે, સમાધિનો રસ છે, તન્મયતાનો રસ છે, સમ્યક ચારિત્રનો રસ છે, પરબ્રહ્મનો રસ, એવો રસ પોતે પીવે છે, સંત પીવે છે, એવો રસ પીવે છે। પણ સંત ઉદાર પણ છે, દિલદાર છે, ઉદાર છે, એકલા નથી પીતા, બીજાને પાય પણ કરે। આ સંત બેઠા છે, આચાર્યશ્રીએ કહ્યું કે પોતે પણ પાય છે, પોતે પણ પીવે છે અને બીજાને પણ પાય। જગતમાં પાવા જેવું કંઈ પણ જો હોય તો હરિનો રસ, પ્રેમનો રસ, ભક્તિનો રસ, પરબ્રહ્મનો રસ, ધ્યાનનો રસ, સમાધિનો રસ, સમતાનો રસ, આ રસના તો બીજો કોઈ રસ નહીં આવે સાહેબ, એ રસ આ જીવે પીધો નથી, માટે સંસાર ઉભો, એ રસ પીધો હોત આ અવસ્થા ન હોત। સંતે રસ પીધો છે અને પાસે આવે છે અને પીવડાવે, એને સંત કહે। તમે અહીંયા આવ્યા છો, ખબર નથી શા માટે આવ્યા છો, પણ જન્મ નિમિત્તે આવ્યા છો, ધન્યવાદ આપવા આવ્યા છો, વંદન કરવા આવ્યા છો, તમે જાણો શા માટે આવ્યા છો, પણ અમે જરૂર જાણીએ છીએ કે તમે હરિનો રસ પીવાના માટે આવ્યા છો, તમને બીજે ક્યાંય રસ નહીં મળે, આ જગતમાં ક્યાંય રસ નહીં મળે, આ રસ માત્ર સંતોની પાસે મળશે, આ બાધિત હક છે એમનો, એવો સંતોનો હરિનો રસ પીવાના માટે તમે આવ્યા છો। સંતો પાસે જશો નહીં અને જાઓ તો હરિરસ પીવા સિવાય બીજી ભાવના લઈને જશો નહીં, શું છે એનું કામ છે તમારે? સંસાર જોઈતો હોય, જગતના પદાર્થો જોઈતા હોય, વૃત્તિઓ પૂરી કરવી હોય, અને એવા છે, એવા કહેનારા પણ છે, આવો અમારી પાસે, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીશું। બીજા પણ ઈચ્છા પૂરી કરવાની વાત જેના અંતરમાં પડી છે એ ઈચ્છાથી ભરેલો હશે, અને જે ઈચ્છાથી ભરેલો છે એના જો દુઃખી માણસ બીજો કોઈ નહીં હોય, તમામ દુઃખો ઈચ્છા। જાય અંડપલા ભવાગા અંડમ્બલાગપ ભવમ જાય, જેમ ઈંડામાંથી મરઘી થાય છે, મરઘીમાંથી ઈંડુ થાય છે, એમ ઈચ્છામાંથી દુઃખ આવે છે અને દુઃખમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય, સત્પન છે। જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી દુઃખ છે, દુઃખ આપણને જોઈતું નથી, દુઃખને ના પાડીએ છીએ, ઈચ્છા આપણને જોઈએ, ઈચ્છા એમ કહે છે કે મારો સ્વીકાર તમે જો કરો, મને જો બોલાવો, હું એકલી નહીં આવું, મારા પરિવાર સાથે આવીશ,
એ પરિવારમાં દુઃખ હશે, ચિંતા હશે, ભય હશે, મૂંઝવણ હશે, ટેન્શન હશે, ભાર હશે, બોજો હશે, ડિપ્રેશન હશે, સપ્રેશન હશે, દુનિયાને કંઈક બદલાવ હશે. હું એકલી નથી આવતી. તમે દુઃખને ના પાડશો એ કદી પણ એ દુઃખ આવ્યા વગર નહીં રહે. કારણ તે મને બોલાવો છો, હું જનની છું, હું જન્માદાત્રી છું, હું એને જન્મ આપું છું, હું દુઃખને જન્મ આપું છું. ઈચ્છે દુઃખ જોઈતું ન હોય મને બોલાવશો નહીં. અને જેને ઈચ્છા ને તે રહી એને કહેવાય છે સંત. સંતમાં ઈચ્છા મનામની પૂજાવાની, દેખાવાની. અને જરા ઊંડાણમાં જો જાઓ તો બીજાનું ભલું કરવાની ઈચ્છા પણ સંતમાં રહી નથી. આ ટોચની વાત કરી તમારી, એ પણ ઈચ્છા નહીં. ઈચ્છા નથી, ઈચ્છા રહી. આવો હરિનો રસ જે પીવે છે. સિદ્ધાનંદજી મહારાજે કહ્યું, આ બધું પીવો અનુભવ રસે પ્યાલા, કોઈ કહે મતી વાલ. આવો, અમે એક પ્યાલો લઈને બેઠા છીએ, અમૃત તો કુંભ લઈને બેઠા છીએ. આવો તો ખરા અને પીવો તો ખરા, તમારા બધા દુઃખો દૂર થશે. એવો હરિરસ જે પીવે છે અને બીજાને પાય છે એને કહેવાય છે સર ભાગ્યશાળી છીએ. આપણે બધા ભાગ્યશાળી છીએ. આવો રસ પીને બેઠા છે અને પાવા તૈયાર છે એવા એક સંતાના જન્મદિવસની પ્રસંગમાં આપણે હાજર થયા. જન્મ બહુ મહત્વનો નથી, જન્મ કર્મના આધીન છે, પણ જીવનનું ઘડતર કરવું એ આપણા આધીન છે. આળસ પાડનો પથ્થર ખાનમાં પડ્યો છે, એ આળસ પાડના પથ્થરને આળસ પાડ રહેવા દેવો તમારા હાથની વાત છે. પગથિયું બનાવવું તમારા હાથની વાત છે, રખડો તો મૂકવું તમારા હાથની વાત છે. કોઈ કુશળ કારીગર, કુશળ કારીગરના હાથમાં એ આળસ પાંજો જાય અને એમાંથી ભગવાન પાર્શ્વનાથની, ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ કંડારે. એ મૂર્તિ સોનાના મંદિરમાં બિરાજમાન થશે. આળસ પાન એનું હે, પણ એ ગયું છે શિલ્પીના હાથમાં. એ આળસ પાન મૂર્તિ બની ગઈ, એ ભગવાન બની ગયા અને આપણા સૌના માટે દર્શનીય સ્થળ બની ગયા. એ મૂર્તિને ઘડવાનું કામ એમ શિલ્પી કરે છે, જીવનને ઘડવાનું કામ સંત કરે. સાહેબ આળસ પાડનો પથ્થર શિલ્પના હાથમાં મુકાય છે, આપણે આડવિતરા છીએ. સંતના હાથમાં જાતને મૂકતા નથી. સમર્પણની ગંભીર વ્યાખ્યા કરવાની જરૂર નથી. કોઈ પણ જાતના બદલાની આશા વગર, પસંદગી નાપસંદગી વગર, ઈચ્છા અનિચ્છા વગર પોતાની જાતને સંતના ચરણમાં સોંપી દેવી, આના જે બધું સમર્પણ કયું હોઈ શકે? સેલ્ફ સરેન્ડર ટુ ધ ગોડ. તમારી જાતને એમને હાથમાં સોંપી દો, વિશ્વાસ રાખો. વિશ્વાસ શબ્દ અધૂરો છે, કુમાર પર ભાઈનો શબ્દ શ્રદ્ધા રાખો. સૈનિક નહીં, અશ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા નહીં. જેમના હાથમાં જીવન સોંપી રહ્યો છું એ મારા જીવનને ઘડશે, એ મારા જીવનને ઘડશે. પરમાત્મા પ્રકૃતિ આળસ પાન આપે છે, મૂર્તિ તમારે ઘડવાની. પ્રકૃતિ ખેતર આપે છે, વાવેર તમારે કરવાનું છે. પ્રકૃતિ બીન આપે છે, સિતાર આપે છે, સંગીત તમારે રેલાવાનું છે. પરમાત્મા જીવન આપે છે, પરમાત્મા એમાંથી પેદા કરવા. અને એટલી મોટી વાત શાસ્ત્રોએ કરી કે નરકર્ણી કરે તો નરક નારાયણ હોતા હે. આટલી મોટી સંભાવના. તું પૈસાદાર થાવ, ધનવાન થાવ, ચૂંટણીમાં ચૂંટાવ, મોટા પ્રધાન થાવ, એ સંભાવના નાની છે. નરકર્ણી કરે તો નરક નારાયણ હોતા હે. મને લાગે છે કે નારાયણ થવું તમને ઓછું ગમે છે અને ગાંધીનગરના પંતપ્રધાન થવું તમને વધારે ગમે. આટલી મોટી હેસિયત, આટલી મોટી સંભાવના શાસ્ત્ર તમારી પાસે મૂકે. અને એ ઘડવાનું કામ આ ધરતી ઉપર માં ન કરે, બાપ ન કરે, શિક્ષક ન કરે, આચાર્ય ન કરે, સાધુ ન કરે, એ સંત જ કરી શકે. એટલા માટે એમ કહું કે સૌથી મોટો ઉપકાર સંતાનો ઉપકાર. શું તમે કરશો? પૂજ્યશ્રીનો જન્મદિવસ ઉજવશો, ભોજન કરશો, પ્રશંસા કરશો, ગુણાનુવાદ કરશો, એમને શું લેવા દેવા? તમારા ગુણાનુવાદ સાથે કે તમારી પ્રશંસાની સાથે એમને નિસ્બત શું? એ તો જોવે છે અંદર કે હરિરસ પીધો, અને પીધો હોય તો આવેલું સાર્થક, ન પીધો હોય તો ખાલી હાથે આવ્યા સાહેબ અને ખાલી હાથે ગયા. હરિરસ પીવે ને બીજાને પાર,
આ ધરતી ઉપર એવો માણસ જોઈએ છે, હરરસ પીવે અને બીજાને પાર, હરરસ પીવે અને બીજાને પાર, એને સંત કહેવાય. આ સંતનો, સંતને ઓળખી લો. ભૂલે છું કે સંતને પાસે બીજું કે માગશો ને નથી, એમની પાસે તમે જે માગો છો એમની પાસે નથી, અને એમણે જે આપવું છે એ તમારે કદાચ લેવું નથી. હવે રણાભાસ છે સંત, ભવનો અંત લાવે, ભવનો અંત લાવે. સંત પાસે આવતા પહેલા નક્કી કરીને આવજો કે ભવનો અંત લાવવાના માટે તમારી પાસે આવ્યા, એ સમજાય છે? બહુ રોકડી વાત છે આ સાહેબ, મારે ભાવનો અંત લાવવો છે. તમે લાવી દો, મારો પુરુષાર્થ પૂરતો નથી, મારી મહેનત પૂરતી નથી, તમારો સાધ જોઈએ, તમારી કૃપા જોઈએ, તમારા અમિત દ્રષ્ટિ જોઈએ, તમે મારા હાથ પકડીને ભાવનો અંત લાવી દો. ભાવનો અંત લાવવાના માટે હું તમારા ચરણે આવું. હવે નમ્રતાપૂર્વક હૃદયને સદભાવના લઈને સંત પાસે જજો. તમે એ શબ્દ વાપરતા નથી, આશીર્વાદ આપો. હવે બધું ખબર નથી કે તમે શેના આશીર્વાદ માંગો છો. એક ભાઈ મને કહેતા હતા, સાહેબ મારે કશાની જરૂર નથી. સારી વાત, કશાની જરૂર નથી. ચાર દીકરા છે, મોટા મોટા પરણ્યા છે, વહુરો સારી છે, મકાન બહુ મોટું છે, 10 બેડરૂમનો મારો ફ્લેટ છે, બેંક બેલેન્સ સારું. આ બધું તો છે, તો પછી તમારે શું કહેવું, શું બીજું કંઈ કહેવું નથી. પણ આવી લીલીવાળી કાયમ લીલી રહે એવા આશીર્વાદ આપો. હા, મોટો વાણિયાનો દીકરો. શું બધું છે તો કહો, એ કહેનાર સંત છે. આ જોઈએ છે આપણને, એ જોઈતું. માટે મારે પહેલી વાત એ કરવી છે કે જેને વૃત્તિઓને જીતીએ સંત, તો વૃત્તિ નથી. અતિન્દ્રિય સૃષ્ટિમાં માલીને ફેર પુનરાવૃત્તિ કરીને કહું, જે સૃષ્ટિ શરીરથી પર છે, ઇન્દ્રિયોથી પર છે, મનથી પર છે, વાણીથી પર છે, બુદ્ધિથી પર છે, તર્કથી પર છે, શાસ્ત્રથી પર છે, શાસ્ત્રોમાં શબ્દો છે, સૃષ્ટિનું વર્ણન છે, પણ એટલા માત્રથી સૃષ્ટિમાં પ્રવેશ થતો નથી. માત્ર શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન થતું હોત, તે મોક્ષ મળતો હોત, તે પ્રિન્ટિંગ પ્રેસવાળા પહેલાં મોક્ષમાં ગયા હોત. પ્રૂફ રીડિંગ તો એ લોકો કરે છે. એટલા માટે સંત વિદ્વાન છે ચાલશે નહીં હોય, એ પંડિત છે નથી ચાલશે, વક્તા નથી ચાલશે, સરળ બોલતા નથી આવડતું ચાલશે, ચાલશે. સંત છે એમ જ પણ આ બધું નિરપક્ષ બિરલા કોઈ દેખ્યા જગત હોવું જોઈએ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપણ હોય, અવિનાશી કે ઘર કી બાતા, જાણે કો નરસ હોય. આ બધું નિરપક્ષ બિરલા આવો પુરુષ અમે શોધીએ છીએ કે સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, જેના અંદરમાં સમરસ ભાવ છે. કોઈ કવિએ કહ્યું છે, સાગર જેવા એ દિલડા એના કદી એ નવ છલકા. દિલ સાગર જેવા, આ સંતને પહેચાન, આ સંતને ઓળખાણ, જેના દિલ સાગર જેવા છે. સાગરમાં હજારો નદીઓ સમાય, સાગરમાં 14 રત્નો સમાય, સાગરમાં હીરા માણેક સમાય, સાગરમાં મોતી સમાય, સાગરમાં મગરમાસ સમાય, સાગરમાં સરસ્વતી સમાય, સાગરમાં લક્ષ્મી સમાય, સાગરમાં દુનિયાભર સમાય, છતાં સાગર છલકાતો નથી. આ સાગરની ખૂબી છે, છલકાતો નથી, ઉન્મત્ત બનતો નથી, એ પચામણી તાકાત જેનામાં છે. તમે સોનેથી તોલો કે હીરા માણેકથી તોલો, તમે નાચશો ભેગા એ પણ નાચવા માંડે, સમજો કે કંઈક ઓછું છે, ઓછું. સાગર જેવા જલડા એના, કોઈ માન આપે, કોઈ અપાણ આપે, કોઈ દુઃખ આપે, કોઈ સુખ આપે, કોઈ તિરસ્કાર કરે, કોઈ નિંદા કરે. ભગવાનના આપણે ધ્યાનમાં ઉભા હોય અને ગાય ઉતારતો ભરવાડ
હવે એમ કે અહીં કેમ ઊભો છે? 14 બોરનો ધણ એક પણ શબ્દ બોલ્યા વગર એ જગ્યા છોડીને થોડુંક ચાલીને બીજા ઝાડ નીચે ઊભો. એમ નથી કહેતો તું કહેનારો કહો. સાગર જેવા દિલેડા છે, સાગર જેવા બધું સમાવી દે. માન સમાવે, આપમાન સમાવે. આ દુનિયાએ સંતોને છોડ્યા નથી. સંતો હસતા જ રહ્યા છે, એ કદી છલકાતા નથી. સન્માન કરતો હોય ભલે, આપમાન કરતો હોય ભલે, કરશો ને પણ કરતો હોય ભલે, જેના માણેથી પૂજવતો હોય ભલે, કદી છલકાતા. બધાથી પર કારણ વૃત્તિ નથી ને. આ વૃત્તિઓના ખેલ છે. અહંકાર વૃત્તિ છે, અભિમાન વૃત્તિ છે, પ્રશંસા ગમ્ય વૃત્તિ છે, ઈર્ષા વૃત્તિ છે, મોટાની ભાવના વૃત્તિ છે, મારે મોટા થવું છે એની વૃત્તિ છે, લોકો મને માને પૂજે એ વૃત્તિ છે, પ્રતિષ્ઠા મળે એ વૃત્તિ છે, લોકો સત્કાર કરે એ વૃત્તિ છે, લોકો સન્માન કરે એ વૃત્તિ છે. એ વૃત્તિ જેની બળી ગઈ સાહેબ, મોટું કામ છે, કઠિનમાં કઠિન કામ. વૃત્તિઓ કેવી પજવે છે યાદ કરો. એક ભાઈ કહેતા હતા, એમનો અનુભવ કે સંવત્સરે પ્રતિક્રમણ કર્યું, ઉપવાસ કર્યો અને બુંદીના લાડવાની પ્રભામણા લઈને ઘરે ગયો. ઉપવાસ હતો, સાંજના 9 વાગ્યા. પછી મને વિચાર આવ્યો, ખાઈ લઉં. પછી એમ થયું, ઉપવાસ કર્યો છે એવું કેમ ખવાય? તો ક્યારે સવાર પડશે? ઉપવાસ કર્યા પછી બુંદીના લાડો જોઈને જેને વૃત્તિમાં ખળભળાટ થાય છે, એવો ખળભળાટ જેને શાંત કર્યો છે એને કહેવાય છે શાંત. જેના તમે ખળભળાટ નથી કોઈ પણ જાતનો વૃત્તિઓ. આશ્રમો મોટા હોવા અને શિષ્યોના ટોળા હોવા સંત માટે અનિવાર્ય નથી. વિષય રસમાં ગ્રહ માચ્યા નાચ્યા કુગુરુ મદ પૂર રે, ધૂમધામે ધમા ધમ ચાલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે. 350 વર્ષ પહેલા એ શિવજી મહારાજે વેદના વ્યક્ત કરી. સંતન કહે તો ઓળખ, શિષ્ય ન પડો, સંત એકલા મળી શકે, હજારો શિષ્યો પડો. બસ સાગર જેવા જેમના દિલડા છે, અને કદી છલકાતા સંત કદી છલકાયા. લોકોએ હીરા માણેક વરસાવ્યા તો છલકાયા, અને ગાળોનો વરસાદ આપ્યો તોય છલકાયા. આવો સમરસ એનું પાન જે કરી રહ્યા છે અને બીજાને પીવડાવી રહ્યા એને કહેવાય છે સંત. હું એ વાત કરતો હતો કે સંત જેનાથી ભાવનો અંત આવે એને કહેવાય છે સંત. એના ચરણ પકડ્યા પછી સંસાર નહીં રહે, એના ચરણ પકડ્યા પછી સંસાર નહીં રહે. હું તમને ફેર કહું છું, કાન ખોલીને સાંભળજો, તમારે સંસારનો અંત લાવવો હોય તો સંત પાસે આવશો, એ તો નહીં આવો ચાલશે, નહીં આવો. શું કરવું છે? તમારે વૃત્તિઓ લઈને આવવું છે, તમારે અપેક્ષાઓ લઈને આવવું છે, તમારી ઈચ્છાઓ લઈને આવવું છે. અરે ઈચ્છાથી રહિત થવાની વાત જે કરે છે, તમારી ઈચ્છા પૂર્તિ કરે છે. અને આવી અવસ્થા જ્યારે જીવનમાં આવી, છેલ્લી વાત ઝેરના ઘૂંટડા ઝેરવી જા, ઝેરના ઘૂંટડા ઝેરવી જાણે, અમૃત બીજાને પાર, હરે રસ પીવે ને બીજાને પાર, એને સાચા સંત કહેવા. શું સાહેબ, ઝેરના ઘૂંટડા જીરવી જાણે. આ જીરવ્યા ભગવાન મહાવીરે, ભગવાન બુદ્ધે, ભગવાન કૃષ્ણે, ભગવાન રામે. આવતીકાલે રાજ્યાભિષેક તૈયારો થઈ ચૂકી છે, અને એ જ વખતે અયોધ્યા છોડીને વનવાસને માટે જવું 14 વર્ષ માટે. કયો મોટો ઝેરનો ઘૂંટડો આનાથી હોઈ શકે? હસ્તે મોડે ચાલે જીરવી જાણે. આમાં ઝેરના ઘૂંટડા જે જીરવી જાણે છે, દ્વારકા ભળી રહી છે, સોનાની દ્વારકા ભળી રહી છે, ભગવાન કૃષ્ણ બહાર ઉભા છે જોઈ રહ્યા.
અને એમ કહે છે બળે મારું નહીં, મારું એ બળે નહીં. આ તાકાત જેનામાં છે, આ સામર્થ્ય જેનામાં, સાહેબ ઝેરના ઘૂંટડા જીવી, એને કહેવાય છે સંત. આ સંતની સ્કૂલ છે, સંતની શાળા છે, આ શિક્ષણ કેન્દ્ર છે. જાતે પણ ઝેરના ઘૂંટડા પીવે છે અને બીજાને પીતા શીખવાડે. પત્ની આવીને એમ કે પત્ય અનુકૂળ નથી. સંત એમ ન કે છૂટા જડા લઈ, એમ કે જે મળ્યો છે એ કર્મ નિમિત્તે મળ્યો છે. બહેન ને ભાવ છો, લગ્નની પહેલી રાત છે, મૈના સુંદરી શ્રીપાળ મહારાજાના પગ દબાવવા બેઠા છે અને શ્રીપાળ મહારાજા ના પાડે છે, નહીં હું કોળીઓ છું, રક્ત પીતીઓ છું, પિતાએ ભૂલ કરી છે, એ ભૂલ મારે પુનરાવર્તિ કરવી નથી. દેવી હજુ તમે કુમારા છો, હજુ તમે કુમારા છો, સારો યુવાન શોધી લો, રાજકુમાર શોધી લો, તમે સુખીથી જીવન જીવો. આના શબ્દો કહેતાની સાથે દળદળ આંસુ મૈના આંખમાંથી પડે. તમે ઉઠીને આમ કહેશો મને, તમે ઉઠીને આમ કહેશો, આ કરવા ઘૂંટડા, આ ઝેરના ઘૂંટડા મૈના સુંદરીએ પીધા સંતની કૃપા. ભર જંગલમાં સીતાજીને લક્ષ્મણજી છોડી દે, ભર જંગલમાં ગર્ભવતી અવસ્થા, લક્ષ્મણ બોલી શકતા નથી, રથમાંથી નીચે ઉતરે ઉભા છે, નીચું માથું કરી, અને સીતાજી કહે છે ભાઈ દિયરજી છે શું, બોલો તો ખરા. અને લક્ષ્મણજી કહે છે રાજાની આજ્ઞા છે, આપણે ઘોર વનમાં છોડી દેવા, બસ આટલી જ વાત છે ને, મેં ગભરાવું તો શું, હું આ ચાલ્યું આટલું લાઈટલી, આ ચાલી, આ ક્યાં ઘોર જંગલ છે. અરે જ્યાં પરમાત્મા મારી સાથે છે તો ઘોર જંગલ ક્યાંથી હોય. રામજીને કહેજો તે મને લોકોના કહેવાતી, આજ્ઞાને લોકોના કહેવાતી, મને જંગલમાં છોડી એ મોટો અપરાધ નથી કર્યો, પણ આજ્ઞાને લોકોને કહેવાતી વિતરાગ પરમાત્માના માર્ગને ન છોડશો. આ સીતાજીનો સંદેશ, આ સીતાજીનું સામર્થ્ય છે સાહેબ. સંતાના ચારે હાથ એના માથા ઉપર, હું શું કહી રહ્યો, સંત મળશે ત્યારે શું થશે એની વાત તમને કરું છું. આ તમને મંજૂર છે? બ્રહ્મા ન રહેશો, ના પાડી શકો છો? હા પાડી. ઝેરના ઘૂંટડા જીરવી જાણે, મોડી તાકાત જોઈએ, વડેલાનું આઈસ્ક્રીમ તો ખાઈ શકાય, કોકા કોલા પી શકાય, ઝેરના ઘૂંટડા. ગસુકમાળામાં અંગારા મુકાય, ઝેરના ઘૂંટડા. ખંડક મુનિની ચામડી ઉતરી, ઝેરના ઘૂંટડા. કુમારપાળને ઝેર આપ્યું, ઝેરના ઘૂંટડા. છઠની તપશ્ચર્યા હતી પરદેશી રાજાને, અને પોતાની પ્યારી પત્ની સૂર્યકાંતા ગળું દબાવે છે, ઝેરના ઘૂંટડા. સંસારમાં જયારે પ્રસંગ આવશે ઝેરના ઘૂંટડા પીવાના, તે વખતે સંત ભારે આવશે, બીજા કોઈ ભારે નહીં. એ કહે છે કે હસ્તે મોડે પીવો, પીવો હસ્તે મોડે પીવો. એમ પણ કહે છે કે કળાણ કમાન નહીં મુખ્યા, કરેલા કર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી, આવું કહેનાર સંત થાય. વાતને પૂરી કરતા પહેલા એક છેલ્લી વાત યાદ કરાવી દઉં. જ્ઞાનેશ્વરે ઝેરના ઘૂંટડા પીધા, મનુષ્યરે પીધા, તુકારામે પીધા, કબીરે પીધા, આનંદગંજે પીધા. નહીં સાહેબ, તમે ઉપાશ્રયમાં નહીં રહી શકો, આનંદગંજને કહેનારા હતા ટ્રસ્ટીઓ. ટ્રસ્ટીઓ અદભુત શક્તિ ધરાવે છે, બહુ સમર્થ છે લોકો, બધું એમના હાથમાં. જ્ઞાનીઓ કેમ ચાલો, એ ટ્રસ્ટીઓના હાથમાં સાહેબ, ધન્યવાદ છે ટ્રસ્ટીઓને. ટ્રસ્ટી એમ કે સાહેબ તમે આજ્ઞા કરો, એમ મારે કરવાનું નહીં. દશરથના રાજ્યમાં
अधिकार दशरथ नो नहीं वशिष्ठ, अधिकार वशिष्ठ, जनक विजय राज्य में अधिकार जनक विजय नहीं अष्टाप करे उपासना माने मंदिरों में अधिकार ट्रस्टियों ने नहीं ज्ञानी पुरुष संत पुरुष केवल दिवस आप संत सत्ता काम करती था ट्रस्टियों बैठा आज माथू लगा तू नहीं साहेब वो तुम्हारे टिकाण नहीं कर दो वो तक भाग कर रहे हो ये भी एक अवस्था जीवन मान लिया सोना जेवा शुद्ध छताए समझाई बहनो सोना जेवा शुद्ध छताए अग्निमा हो माना समय थे हो बार बार गया सोना जेवा शुद्ध छता है अग्निमा हो माना सोनो शुद्ध है तू तुम अग्निमा हो मानो कसौटी करवा माके हाँ कसौटी वक्त सोनो शुद्ध नहीं संत सोना जेवा शुद्ध होवा छता दुनिया कसौटी करवा बाकी नहीं रहा मसूर ने सूर्य पर चढ़ा क्राइस्ट ने क्रोस पर चढ़ा परीक्षा करना बाकी नहीं थी भगवान महावीर ना कान में खिला के अग्नि में होमाना और कसौटी ताने ओछा न उतरिया कसौटी जा रहे थी सोटत नो सो दुनिया ने कसौटी माते हस्ते मोड़े पसार था मानी ताकत जेना में छे एने कहवाय छे संत દુનિયાની આકરામાં આકરી કસોટી માંથી પસાર થવાની હસ્તે મળે પસાર થવાની તાકાત જેનામાં છે એને કહેવાય છે સંત. આટલી કસોટી થાય તે મનમાં દ્વેષની અણગમોની ઘૃણાની તિરસ્કારની અને પ્રેમથી છલકતું આવી ગયું જેના હૃદયમાં ઝેર છે જ રહી અને પ્રેમથી છલકાય આવું ભાઈઓ છે કસોટી તો થઈ સંતપણા મફત માનથી મળતા એના મૂલ્ય ચૂકવવા પડતા સંતપણા મફત માનથી મળતા કિંમત ચૂકવવી પડે એક ફકીર ભિક્ષા માંગીને આવ્યો પોતે જુવાન ફકીર બેઠો હતો 20 વર્ષથી મનનો રૂપાળો રૂપરૂપ અંબાર જેવો અમીને કહે છે એ ગામ કરો કાતર હે જુવાન ફકીરે પણ સાઈ ક્યુ અરે કિતના ઘર ગયે હમકો રોટી ભી નહીં દી રોટી ભી નહીં કાફર યુવાન ફકીર પૂછે છે કે સાઈ આપને ક્યાં છોડા અરે કુછ નહીં થા ભૂખે મરતે થે ફકીર બન ગયા લગા કે ફકીર બનેંગે કમ સે કમ રોટી તો મિલેગી રોટી નહીં મિલી બધા રહીને શું કરો ફકીર મોટી મણો આપણે ક્યાં છોડા એટલે કહું સુનાય આપણે ઈરાન કા બાદશાહ જીસકે અંતેઉર મેં 1000 સ્ત્રીઓ હૈ જીસકે પાસ દુનિયાભર કા વૈભવ હૈ એસા યુવાન ઈરાન કા બાદશાહ સંસાર છોડ કે ફકીર લઈ આયે તમને સુના તો કહા હમને સુના એસા ફકીર બન ગયા उसको तो हमें देखना है सांप वही मैं बैठा हूं 3 दिन से मुझे कुछ नहीं मिला मैं बैठा वहां से अरे फिकर की फाकी करे उसका नाम फकीर फिकर से नहीं हुआ चिंता से नहीं हुआ मुझवन से नहीं हुआ मैंने लगे थे हमारे पूर्व कर बोलिए वो आनंद है પદ્મસાગર જે મહારાજ જેમ આનંદ વ્યક્ત કરે હું પણ આનંદ વ્યક્ત કરું એમનું જોઈને નહીં હૃદયથી કે જ્યારે જ્યારે સ્વામીજી મને યાદ કરે છે અમે હંમેશા યાદ કર્યા જ કરીએ અમે પ્રેમી છીએ પ્રેમ હો જાય બસ કૈસા માલુમ નહીં પહેલી દ્રષ્ટિ છે પ્રેમ સુનો સાહેબ હો ગયા
तो प्रेम का नाता है साहब, ये कोई व्यवहार का नाता नहीं है। इच्छी है स्वामी जी, 100 वर्ष जी, 100 वर्ष हूँ एम कहूँ, 1 वर्ष ना, 1 दिवस ना, 1000 वर्ष एवं 100 वर्ष जीवे। कारण के तमे आज अनुभव लेने आया छो, प्याला पावाना छे, जे बाकी आ छे उतावळ करो तो जल्दी पी लेजो। आवा संतना चरणों में मार भावपूर्वक नमस्कार। आशीर्वाद तो आपने क्षमता मारा में नहीं, पर प्रेम व्यक्त करने क्षमता मारा में छे। अने अमे तो एवो प्रेम व्यक्त करीए छे कि आप डॉक्टर माथी साधु बन्या, साधु माथी संत बन्या, हवे आप वितराग बनशो एवी अमारी भावनाने साथे मारी आ वात पूरी करूँ छू। धन्यवाद आटा धीरेपूर्वक सांभळ्यो ए माटे धन्यवाद। દરેક અંતકાળમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર। ઓમ એટલો આનંદ થતો હશે એના કરતા વિશેષ આનંદ એમને એમના જે જ્ઞાન પ્રાપ્ત થયું 1969 ફેબ્રુઆરીની 14મીએ એનાથી એમને વધારે આનંદ થતો હશે। એ આત્માના આનંદની વાત આપણે ઘણી વાત કરી છે અને જોવાનું જોગ અહીં જેમની મૂર્તિ છે તે શાંતિનાથ ભગવાન એમને પણ એ આત્માના આનંદને માટે ચક્રવર્તી પદવું છોડી દીધું એ એમના 75મા વર્ષ એટલે 75,001 લાખનું આયુષ્ય હતું। કહેવાનું તાત્પર્ય કે એ આત્માના આનંદની વાત આપણને પૂજ્ય શ્રી પાસેથી જે જાણવાની મળે છે એ બીજી કોઈ જગ્યાએથી જાણવાની મળતી નથી। અને હું તો વિનંતી કરું કે અહીં આવતા બધા મુમુક્ષુઓને એ અવારનવાર મહિને 2 મહિને 4 મહિને વર્ષે બોલાવી અને એમને આત્માના આનંદની અનુભૂતિ કરવા માટેની પ્રેરણા અને શીખ આપે તો અવશ્ય આપણને એમનું જીવન એ લાભદાયી નીવડશે। મારે માટે તો આ 2 ડિસેમ્બર બે રીતે જરા એક આનંદનો વિષય છે, એક એક્ચ્યુઅલ અને એક કાલ્પનિક। એક્ચ્યુઅલ પૂજ્યશ્રીનો આ અને કાલ્પનિક એટલા માટે કે મારા પિતા 23 ફેબ્રુઆરી ગુજરી ગયેલા, એમના જીવન પ્રમાણે મનુષ્ય ભવમાં જાય તો 9 મહિના અને 9 દિવસ એટલે 2 ડિસેમ્બરે જન્મે એટલે એ કાલ્પનિક। એ રીતે પણ આ 2 ડિસેમ્બર પૂજ્યશ્રી આપણને હમણાં કહ્યું તેમ એમનો લાભ આપણને મળે અને આપણે મોટા ભાગના એમાંથી આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી અને આગળ વધીએ એ જ પંચ પરમેશ્વર પ્રત્યે પ્રાર્થના। ઓ આદરણીય શ્રી મણિભાઈના હૃદયના શુભાશીષ। વિચાર તમે કે અમને ભૂસા કેવું રાખવાનો
સૂચના આવી ગઈ છે કે સાડા બાર પહેલા ત્યાં ન આવે તો વધારે ઈચ્છનીય છે. કોઈ રોકવાને સમર્થ નથી.
परमात्मा छे अथवा कहो शुद्धात्मा छे एना चरण में रहेवा माटे पहला सद्गुरु संतोना शरण में रहेवू जोईए कारण के सत नु स्वरूप एने समझा विना एना चरण में रही शकाय नहीं एटले भगवान ज्ञानी पुरुषोए कृपण देवे एम कह्युं के भाई स्मरण शरण ले तो तने पहला प्रकार नु संकेत थई गयो अने पछी जो खरेखर पहला प्रकार नु संकेत थई जाय तो आगळ जता जे परमात्मा ने सद्गुरु कोने बतावे छे આપણા સ્વરૂપ ને બતાવે પરમાત્મા ને સદગુરુ કોને બતાવે છે જો પદ તાકો વો પદ માકો જો પદ માકો વો પદ તાકો प्राप्ति को आया हो अल पद प्राप्ति को आया हो अल पद प्राप्ति को आया हो अजर अमर अविनाशी आनंद घन अजर अमर अविनाशी आनंद घन शुद्ध स्वरूप मैं आत्मा हो લોજિકલ ઓર્ડર એવો છે પરમ પુરુષોની વાતને સમજીએ શ્રદ્ધિએ અભ્યાસીએ અને અનુભવ સિદ્ધ કરીએ પરમાત્મા સદગુરુ આપણને શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ